गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत है। विद्यार्थियों, हूँ तमने लोगों ने जो होमवर्क आपू छू ए बता करो छो ने? सरस अक्षरे बोली बोली ने करो छो ने? हाँ, करता रहेजो। हाँ, सारू। चलो, हवे आज आपणे लोकोने गणित विषय शीखवानो छे। तो गणित विषय में आपणे लोको आपणी जान्युआरी महीनानी नवी नवी बुक में लखीए छीए ने, शुरू करी दीधुं छे ने। तो हवे आपणे गया शुक्रवारे गणित विषय में जो आपणे आ कर्युं हतुं ने, 71 थी 80 सुधीनी संख्या लखी थी, पछी अहींया 31 41 51 61 ने 71 वाळी लाइनो लखी थी, बराबर। हवे आपणे लोकोने अहींया शीखवानुं छे। जो आमां आपणे शुं शीखवानुं छे, वधारे अने ओछू ओळखवानुं छे कि कई वस्तु वधारे थाय अने कई वस्तु ओछी थाय, बराबर। तो आजे आपणे जो अहींया जोईशुं, जो अहींया बे चित्रों आपेला छे, बन्ने चित्रों में दड़ा आपेला छे, बॉल तमे रमो छो ने एनाथी, तो ए आपेला छे। हवे आपणे जोईने कहेवानुं छे कि नीचे आपेला चित्रोमांथी जे चित्रमां वधारे दड़ा होय ने एनी पासे आपणे आवी राइटनी निशानी करवानी छे। तो अहींया जे आ राउंड आपेलुं छे ने नानुं बाजूमां, एमां आपणे राइटनी निशानी करवानी, बेयमां नहीं करवानी, पण बेयमांथी जेमां वधारे दड़ा देखाता होय एमां निशानी करवानी। देखीती रीते तो आपणने आमां ज वधारे देखाय छे, बराबर, पण छताय आपणे आ ભૂલ ન થાય એટલા માટે આપણે બધા દડાને ગણીએ। ચાલો બધા મારી સાથે ગણજો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13। તો અહીંયા કેટલા દડા થયા? 13 દડા। આપણે અહીંયા સાઈડમાં નાના એવા 13 લખી દેવાના, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે બરાબર કર્યું કે નહીં। આ 13 અહીંયા લખી દેવાના સાઈડમાં, બરાબર। ત્યાર પછી 8 દડા ગણીએ કેટલા છે, 1 2 3 4 5 6 ને 7। તો કેટલા દડા થયા અહીંયા? 7, બરાબર। તો 7 દડા વધારે કહેવાય કે 13 દડા વધારે કહેવાય? 13 વધારે કહેવાય ને, તો આપણે અહીંયા 13 ઉપર રાઇટ કરીશું। તમે લોકો એમ કહેશો કે આવું ગણવાની શું જરૂર છે, અહીંયા તો દેખાય જ છે કે આ વધારે જ છે, પણ ક્યારેક એવું પણ બને કે આપણને જોવામાં ક્યારેક ભૂલ થઈ જાય, તો આપણને ક્યારેક ઓછી વસ્તુ હોય એમાંય વધારે હોય એમ સમજીને રાઇટની નિશાની કરી દઈએ તો આપણું ખોટું પડે ને। એટલા માટે આપણે ગણતરી કરીને કરીએ ને તો આપણું કોઈ દિવસ ખોટું પડે નહીં, બરાબર। તો આવી રીતે ગણીને કરો ને તો તમને તરત જ ખ્યાલ આવી જાય, એટલે તમને ખબર પડી ને હવે અહીંયા કે અહીંયા તો 7 જ દડા છે ને અહીંયા તો 13 દડા છે, એકડે તગડે 13, તો 7 કરતાં એકડે તગડે 13 વધારે કહેવાય ને, એટલે આપણે અહીંયા રાઇટની નિશાની કરી। પછી અહીંયા નીચે જુઓ તમને શું આપેલું છે, મીણબત્તી આપેલી છે ને, તો આ મીણબત્તી છે એમાં પણ એમ જ કરવાનું છે, જેમાં વધારે મીણબત્તી હોય ને એમાં રાઇટની નિશાની કરવાની છે। આ જોઈને આપણે અહીંયા તરત જ રાઇટ કરી દઈશું કે ભાઈ આ જ વધારે છે, આના કરતાં વધારે છે, પણ છતાંય આપણે આમાં ભૂલ ન થાય જરાય, એટલા માટે આપણે ગણીએ છીએ। ચાલો બધા ગણજો, આમાં 1 2 3 4 ને 5, આમાં કેટલી મીણબત્તી થઈ? 5, તો અહીંયા આપણે નાના એવા 5 લખી દઈએ છીએ। અને અહીંયા જુઓ આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 અને 8, અહીંયા મીણબત્તી થઈ 8, તો આપણે અહીંયા નાના એવા 8 લખી દઈએ છીએ। તો 5 મોટા કે 8 મોટા કોણ વધારે? 5 વધારે કહેવાય કે 8 વધારે કહેવાય? 8 વધારે કહેવાય ને, તો આપણે અહીંયા નિશાની કરી દઈશું, બરાબર, રાઇટની નિશાની કરી દીધી। હવે અહીંયા બાજુના પેજ ઉપર જુઓ તો આમાં આપણે શેમાં છત્રી આપેલી છે, તો છત્રીમાં જે વધારે છત્રી હોય એમાં આપણે રાઇટ કરીશું, બરાબર। તો પહેલાં આપણે છત્રીને ગણીએ છીએ, બરાબર, દેખીતી રીતે આ વધારે દેખાય જ છે, પણ છતાંય આપણે ગણી લઈએ એક વખત। ચાલો બધા ગણજો, હું આપણી ગણતરી પણ પાકી થાય આનાથી। ચાલો 1 2 3 4 5 6 ને 7, તો અહીંયા 7 અડે 7 લખી દેવાના, પછી અહીંયા કેટલા છે ગણીએ, 1 2 3 4 5, તો અહીંયા નાના એવા 5 લખી દઈએ છીએ। તો આમાં 7 છત્રી છે અને આમાં 5 છત્રી છે, તો 7 વધારે કહેવાય કે 5 વધારે કહેવાય? 7 વધારે કહેવાય ને, તો અહીંયા આપણે રાઇટ કરીએ છીએ। હવે નીચે શું આપેલું છે? ઓ, મજા પડી ગઈ ને, કેક છે ને, બધાને કેક તો ભાવતી જ હશે। હા, તો ચાલો હવે આપણે આ કેકને પણ ગણી લઈએ, એમાં પણ જે વધારે કેક હોય એમાં આપણે રાઇટ કરવાનું છે, દેખીતી રીતે આ વધારે દેખાય જ છે,
છતાંય આપણે ગણીએ, આપણી ગણતરી પણ પાકી થાય ને આપણું કામ પણ પાક્કું થઈ જાય, ક્યાંય ભૂલ ન દેખાય. ચાલો ગણીએ, 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા આપણે 7 લખીએ છીએ અને અહીંયા આ કેકને ગણીએ 1 2 3 ને 4. તો અહીંયા 4 લખીએ છીએ. તો 4 વધારે થશે કે 7 વધારે થશે? 7 વધારે થશે ને, એટલે આપણે અહીંયા 7 પાસે રાઈટની નિશાની કરીશું. હવે તમને આટલા ઉપરથી ખ્યાલ આવી ગયો ને કે વધારે કોણ કહેવાય ને ઓછું કોણ કહેવાય? વસ્તુ જોઈને પણ ખ્યાલ આવી જાય તમને કે કઈ વસ્તુ વધારે છે, અને સંખ્યાની ગણતરી આપણે એટલા માટે કરી કે તમને સંખ્યામાં પણ ખબર પડે કે કઈ સંખ્યા વધારે કહેવાય અને કઈ સંખ્યા ઓછી કહેવાય. હવે પાછળ પેજ ફેરવો તો એમાં આપણે શું કરવાનું છે કે આપણે ગયા આ પાછળના પેજમાં જે કર્યું એ વધારે હતું એમાં રાઈટ કર્યું. હવે આપણે શું કરવાનું છે, જે ચિત્રમાં ઓછું હોય એમાં આપણે આવી ચોકડીની નિશાની કરવાની છે ને આવી. તો આ રાઉન્ડની અંદર આપણે હવે ચોકડી કરવાની આવશે, પણ શેમાં? ઓછું હોય એમાં. તો આ સફરજન જોઈએ તો દેખીતી રીતે આપણને આ ઓછા લાગે છે ને, આના કરતાં આ ઓછા છે ને, પણ ચાલો આપણે ગણતરી પણ કરીએ એટલે સંખ્યામાં પણ ખબર પડે. ચાલો ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. કેટલા સફરજન થયા? 12. તો અહીંયા નાના એવા 12 લખી દઈએ. હવે આ સફરજનને ગણીએ, 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા નાના એવા 8 લખી દઈએ. તો હવે જુઓ, 8 ઓછા છે કે 12 ઓછા છે? 12 કરતાં 8 ઓછા કહેવાય ને. તો આપણે અહીંયા ચોકડીની નિશાની કરીશું. ત્યાર પછી નીચે જુઓ કેળા, તમને દેખીતી રીતે આ જ ઓછા દેખાય છે, પણ છતાંય આપણે ગણીએ એટલે સંખ્યામાં પણ ખ્યાલ આવે. ચાલો, 1 2 3 4 5 6 કેળા થયા. તો અહીંયા 6 લખીએ છીએ. હવે આ 1 2 3 અને 4 કેળા થયા. તો અહીંયા આપણે 4 લખીએ. તો આ 6 અને 4 બેમાંથી કોણ ઓછું કહેવાય? 6 ઓછા કહેવાય કે 4? 4 ઓછા કહેવાય ને. તો આપણે 4 પાસેના રાઉન્ડમાં ચોકડી કરીએ. હવે બાજુના પેજમાં જુઓ, અહીંયા શું આપેલું છે? તરબૂચ આપેલા છે, ભાવે ને બધાને. હવે આમાં આપણે જોઈએ તો આપણને આ જ ઓછા લાગે છે, પણ છતાંય આપણે સંખ્યા જોવા માટે ગણતરી કરીએ છીએ. ચાલો, 1 2 3 4 5 6 7 8 કેટલા થયા? 8. તો અહીંયા આપણે 8 લખી દઈએ. હવે આપણે આને ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. કેટલા થયા? 12. આ તરબૂચ 8 છે ને આ 12 છે. તો 8 ઓછા કહેવાય કે 12 ઓછા કહેવાય? 8 ઓછા કહેવાય ને. તો આપણે 8 પાસેના રાઉન્ડમાં ચોકડી કરીશું. હવે આમાંથી શું છે, આ કયું ફ્રૂટ છે? બધાને ભાવે ને આ સ્ટ્રોબેરી છે. તો સ્ટ્રોબેરીમાંથી પણ જે ઓછી સ્ટ્રોબેરી હોય એમાં આપણે ચોકડી કરવાની છે. તો આપણને આ ઓછી દેખાય છે ને, પણ છતાંય આપણે સંખ્યામાં ઓછી જોવા માટે ગણતરી કરીએ છીએ. ચાલો, 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા આપણે 7 લખીએ અને આ સ્ટ્રોબેરીને ગણીએ છીએ. ચાલો, 1 2 3 4 અને 5. તો આ છે 5 સ્ટ્રોબેરી અને અહીંયા આપણે 5 લખ્યા. હવે આ 7 છે અને આ 5 છે, તો બંનેમાંથી ઓછું કોણ કહેવાય? 7 ઓછા કહેવાય કે 5? 5 ઓછા કહેવાય ને. તો આપણે અહીંયા 5 પાસેના રાઉન્ડમાં ચોકડી કરીએ. હવે જોયું વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી તમને એ ખ્યાલ આવી ગયો ને કે કઈ વસ્તુ ઓછી કહેવાય, બરાબર? હવે તમને સંખ્યામાં પણ ખ્યાલ આવી ગયો હશે કે કઈ સંખ્યા ઓછી કહેવાય ને કઈ સંખ્યા વધારે કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણ્યા ને, શું ભણ્યા? વધારે સંખ્યામાં રાઈટ કરવાનું અને ઓછી વસ્તુની સંખ્યા હોય ત્યાં ચોકડી કરવાની. તો તમારે લોકોને પણ તમારી જાન્યુઆરી મહિનાની બુકમાં આ ચારેય પેજ, એટલે કે પેજ નંબર 16 17 18 અને 19, આ ચારેય પેજ પૂર્ણ કરવાના છે. કરશો ને બધાય? સારું, ચાલો ત્યારે આવજો.